મમ્મી આવી ગયા ડામફોલ લઈને. કમ હા ઓ ડામ પહોંચ્યો, લીધો પછી આ ડામ પહાટું થઈને તો ધક્કો ખાધો તો આપણે. કેટલા એ આમ આવે છે, બહુ ઘાટો વાવેલો હોય ને તો એમને સીધા પ્લેન હોય, નકર જો આવી ડાડકશી હોય. કઈ રીતના હમો કરવો ડામપો? એ આવી રીતના હોય, ચમ બતાવું એ. મમ્મી પૂરેપૂરી શીખવાડી દે ડામપો. હા શીખવાડી દઉં ને હમો કરતા. જા કોઈ લઈ નતા જતા, હું લઈ જઈ મારી દીકાને હમણાં લઈ જાય. જો જો વિરામ તારા હમ પૂતા બોલવું જ નથી. લે કેવી બેહી ગઈશ કાલે આપડે ફૂલ ટિપિટ કરીશું ને ત્યાં મારો દીકો બિસાડો. જો પાસી ના ના ભાઈ હજી ન થાય નો પછી ન થાય નો અરે આપણે જાવું પેડા નહીં બે ખાવા કે બે પેડા લઈ આવું ના ના. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના જો 8:30 વાગી ગયા ને આપણે આવ્યા ગાયને લાડવો દેવા. આ છે ને રોટલી અટાણના જ બનાવી, હવે બનાવવાની છે. અમે તો સેવ મમરા પડ્યા હતા, ચા બનાવ્યો હતો ને હાઈની ખીચડી પડી હતી ને એ વઘાર નાખી, એટલે અમારે બધાને તો નાસ્તો થઈ ગયો. એક જીતભાઈ બાકી છે, એટલે જીતભાઈ ઉઠી તો ગયા શિવાની અરે રમતું કરેશ. તે હવે મમ્મી કહી કે એને કે છે ને મોડેથી કે બનાવી દે, હું શાક રોટલી ખાવ છે શાક રોટલી બનાવી છું. ને એ કહે કે ચટણી વઘાર દે ને દઈને રોટલી ને એવું ખાઈ લે, તો પછી એ પ્રમાણે બાકી જો હમણાં પોણાનો વખત થાય ને એટલે પાણી આવી જાહે તો હજી પાણી ભરવાનું છે. પછી મમ્મી કહેતા હતા કે માર્કેટ જવું છે કે શાકભાજી ને લેવા, તો ઈ હમણાં એમણા નીકળી જાહે દહક થાય તો દહાડા દહ થાય તા ને જો ફરિયાન વરાઈ ગયા વાહિંદા થઈ ગયા. ને હવે આને રોટલી દેવી છે, રોટલી હવે હમણાં બનાવીશું તો દઈ દે હું અટાણે થશે ને એને લાડવો દઈ દઈએ. એ બે વાર તો નિરણ કરી દીધી, એક વાર બધું નાખી દીધી, એક વાર મકાઈ નાખી દીધી, તે ખાઈ લીધું છે. જો એ વાટ જ જોઈને ઉભી, હા બકરી જેવી છે, હા હોજી છે હાલે. ઉઠી ગયા તમે? એ ઉઠી ગયા પ્રિયલ, પ્રિયલ જો જો લે હરખાણી હરખાણી અટાણી રમવા માંડવો. ઉઠી વેલી ઉઠી હતી મમ્મી પાછી હુરાવ દીધી હતી ને? હા મને ખબર છે મમ્મી હુરાવ દેતી હતી પાછી. હા હા તો પપ્પા ની આરો આરો ઉઠી હતી 6 વાગામાં. મમ્મી કે હુઈ જાવ સાનમુના પાછા વરી પાછી ઉઠી તો પાછી દોક્ષે પાપી ફુરાવ દીધી. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ પેલા તા. તો હવે મને એમ થયું કે આપણે તો નાસ્તો કરી લીધો તો જીતભાઈ ઉઠી ગયો કે જીતભાઈ ના તો હવે આલશે ને આપણે કર્યો નાસ્તો. એ કે એ મારે કઈ નથી ખાવું, મારે હાટું રોટલી કર ને શાક ગમે એવાનું નાખ. એમ નથી કેતો કાનો કાનો ગમે એવાનું જી એસે આલશે પણ શાક રોટલી ખાવું છે એમ ને. હા બો હવે એના હાટું થઈને રોટલી કરું પછી ને ચોરી નું શાક નાખી તો મેં કીધું એક બાજુ પાછું પાણી આવી ગયું. હમણાં અમને એમ હતું કે 8:30 ની માથે થઈ ગયું નહીં આવે જો આકડી જાય. હા ને પાછું હજી તમે એમ કેતી હતી કે આપણે જો ભીંડા છે પણ રોજ તો ભીંડા નું શાક ન ભાવે, આપણે પરમથી કર્યું હતું. હા એક ને એક રોજ તો ન જ ભાવે ને. ગુવાર ઉતરી છે પણ ગુવાર હજી 4-5 દિન ની વાર લાગી છે, હાવ કૂણો આપણને ન ભાવે. હા તો ટૂંકમાં શું છે કે ઘરનું હોય ને તો એ બહાર થી વસ્તુ લેવી ન પડે, બાકી કાયમ થોડું એક ને એક. હા એટલે હવે એક બે શાક લેતી આવું ને તને ઓલું ડાંભા નું કીધું હતું ને રેસીપી નું મૂકવા. હા ડાંભો એટલે હું કોઈ એ લેતી આવું. જો આજ છે ને મેળ આવી છે ને તો દહક વાગે જાય પાણી બાણી નું કરી. શું જાવું તારે ખાવા? પછી બીજું શું કરું? પછી ભેળ.
પછી બીજું ભેળ તો ખાધી હતી, બીજું શું કર્યું, કેમ કરવું છે ત્યાં જઈ લસર પટીએ, પછી બીજું ઠેકડાનું, હા હા એમ ઠેકડા મારવા, કેટલાક મારી બહુ મારા હાટુ મામ લેતી આવજે, હો લેતી આવીશ ને, ટાટા બાય બાય કરજે, પછી હરખું હજી, હા હવે ચડી જાઓ માલ રિક્ષા માલવા મે મમ્મી ડાંભો ભૂલ્યા વગર, હા ડાંભો લેતી આવી સ્પેશિયલી તેના માટે જ જાવ, હા હા બે ત્રણ શાક જ લેવા, કઈ લેવું જ ન તકલું સી આવી ને કઈ લઈ, હમ ઈંડા ઉતરી ગયા, ગવાર ઉતરી ગયા, થોડા થોડા તો બધું ખાવ, લઈને કરો લઈ આવો, શાક થઈ ગયો, હમ અટાણા થઈ ગયો, લઈ આવો તમે જાવ તો, હા લઈ મુઈક 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 જતો મારી ઓંઢણી લઈને જાય ખીચકોલી, હા લા 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 વાગી ગયા, મમ્મી જો પાછા આવી ગયા ને કપડા ને અમે ધોતા હતા, પછી વિડીયો શૂટિંગ નતું કર્યું ને આ પાછા આવ્યા ને તે હવે છે વિડીયો ચાલુ કર્યો ને મમ્મી આવી ગયા ડાંભો લઈને, કમ હા ઓ ડાંભો ચો લીધો, પછી આ ડાંભા હાટું થઈને તો ધક્કો ખાતો હતો આપણે, એના ડાંભો લઈ આવીએ એના હાટું ધક્કો ખાતો હતો, પણ આજ સવારે છે ને ચોરી નું શાક બનાવી લીધું એટલે અટાણે શાક નથી બનાવવાનું ને સાંજે જાજુ શાક જોઈએ નઈ એટલે આજે ડાંભો આપણે શાક નહીં બનાવીએ, ડાળખી ડાળખી વાળો ડાંભો હોય ને એ હારો, જો આવી ડાળખી હોય ને એ એમને સીધો પ્લીન કેટલા આમાં આવે છે, બહુ ઘાટો વાવેલો હોય ને તો એમને સીધા પ્લીન હોય, નકર જો આવી ડાળખી હોય, શાક થાય અને મસ્તી નું, હા શાક અસલ થાય ચણા નો લોટ વાળ, તો હવે એ બપોર પછી મમ્મી હમો કર લે, હું આપણે કાલ હવારે પછી શાક હવારે બનાવવું હોય કે પછી બપોર બનાવવું હોય તો ઓલું ન કરવું પડે, હા ખોટી ન ખોટી ના થવું પડે, ઠંડુ થયું તરબૂચ મળ જોઈએ, થઈ ગયું છે ઠંડુ, હે તો આપણે ખાવું કે પછી મોડેથી, મોડેથી હમણાં નથી ખાવું, તો 5:30 વાગી ગયા ને અમે બધાય થઈ ગયા રેડી, અમારે છે ને થોડીક શોપિંગ કરવા જવાનું છે, હું મમ્મી શિવુ ભાઈ ને ભાભી અમે બધાય જઈએ ને જીતભાઈ ઘરે છે, જીતભાઈ ને થોડુંક લેવાનું તો હતું, એને તો એના મોબાઈલની વસ્તુ લેવાની હતી, પણ હવે કે હું તો કાલકના જઈશ કે તમારે બધાને જવું હોય તો તમે ક્યાં જઈ આવો, મારે ચાર્જર નો વાયર ને લેવાનો છે, એવું તો મારે છે એક ઇયરફોન ને લેવાના, તો હવે જઈએ તે લઈ આવીએ, શિવ હાટું ઘરમાં પહેરવાના કપડા ને એવું લેવાનું છે, પ્રિયલ હાટું લેંગ્યુ ને એવું બધું, તો હવે આગળ નીકળીએ, તો અમે બધા તો રેડી થઈ ગયા, એક સીવાની બાકી છે, 1 કલાકથી એને તૈયાર કરવાનું કરું, પણ છે ને એ લોટી જાય એથી મારે કે તૈયાર નથી થવું, ને પછી આગળ રિક્ષા કાઢશું ને એટલે ફટાફટ તૈયાર થાય, મમ્મી એકદમ બધા તૈયાર થઈ જાવ એટલે અમે રેડી થઈ ગયા ને, હવે છે ને મમ્મી એને બગાવે લાકડી તૈયાર થઈ જાય ને, તો પછી ધીમે ધીમે નીકળીએ હતી બધું લઈ આવીએ, નાની ના ના પાડે નથી આવવું, ના પાડે તો તારે નતા આવવું, નાની નું આવે તારે નતા આવવું, તો એને હાથ પકડીને ઉભા કરે, હાલો દોડવાનું કીધું તું ને એની એક સીવું તૈયાર થઈ જાય એટલે દોડવું, કર ઉભા પછી દોડો, હાલો ઉભા કર નાની ને, ઓય ઉભા કર નાની ને, હાલ હાલો હાલો, હે છોકડું આ તો હવ ની મોર તૈયાર થઈ ગઈ, તેને હરખાઈશ કા પ્રિયલ, આમ જો મારા હામું થઈ ગઈ ને રેડી, હાલો હવે જાઉં ને, હાલો તો અમે છે ને જો ડાંભો હમો કરવા બેસી ગયા એમાં એવું થયું કે અમે તૈયાર થઈ ગયા ને મનમાન શિવાની તૈયાર કરી લીધી, તાતા છે ને મહેમાન આવી ગયા હતા, પછી મોડું મોડું જવાનું કઈ મેળ ન આવે, પછી
આંચ પડી જાય, અંધાર થઈ જાય, મજા ન આવે બહુ લેવાની, મોડું થઈ ગયું. એટલે પછી ને મમ્મી ને કહું ડાંભો હમો કર નાખીએ, તો એક કામ નીકળી જાય. મમ્મી દીકરી જોઈ ખાટલે છે ને, હું સુધારતી જાઉં તો આકડી છે ને મમ્મી બતાવે ને હું શૂટિંગ કરું કે આ કઈ રીતના હમો કરવો ડાંભો, પછી કાલે ખોટી પણ ન થાય. ને હવે કાલે મેળા આવી છે ને તો કાલે શોપિંગ કરવા નીકળી જાઉં કા. આપણે અહીંથી કાપી લઈએ ને, આ ડારક્ષી વાળો હોય આમ ડાંફો, આને આને કાપી લઈએ આમ. પછી આને છે ને આમ કોક બી હોય કે પછી એવું હોય પાંદડું હોય આ બધી જો આવી રીતના ને, અને ખોલ નાખવાના પાંદડા. ને જો અહીંયા આપણે સુધારીએ ને તો અહીંયા જો આ છે ને આ એમાં કોઈ રગોડું આવે સુધારતા સુધારતા કટકી કરતા તો એ કાઢતો જવાનું બરાબર ને, તો એ આવી રીતના હોય. જો આમ હું બતાવું એ મમ્મી પૂરેપૂરી શીખવાડી દે ડામ. હા શીખવાડી દઉં ને હમો કરતા. જો આપણે આ કાપ્યું બરોબર, પછી જો આવું આવું આમ આમ આપણે સુધારીએ બરોબર આમ, પછી આમાં જો આવું નીકળે ને તો આપણે ત્યારે આવી રીતના આમ કટ ખોલ નાખવાનું. કૂણો હોય તો ન વાંધો આવે, પણ જીરીક જાડો હોય તો આવું રગોડું નીકળે તો આપણે આને ખોલ નાખવાનું, પછી પાછી આમ કટકી કરવાની. જો એટલે આવી રીતના હોય એટલે બહુ વાર લાગે. હા હા, બાકી જો આ તો પછી આવી રીતના હમો કરવો પડે. તો હવે હાલો તમે આપણે કરતા તેમ કરતા જાઓ, હું સુધારતી જાઉં વેલા હરે પોતે આ કામ.